खूब मोटी संख्या में पशु पक्षी मौत ने भेटिया छे। जिल्ला में हजू पण अनेक गामों संपर्क विहोणा छे। मोटी संख्या में लोग लापता छे। અમરેલીમાં જે વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાના લીધે જે આપણને જિલ્લાની અંદર જે નુકસાની થઈ છે, નુકસાનીની સર્વે માટેની ટીમો આપણે બનાવી અને અત્યારે આપણે સર્વેની કામગીરી ચાલુ છે. જો આપણે જુદી જુદી પ્રકાર વાત કરીએ તો વીજ પુરવઠો છે આપણો 670 જેટલા ગામોમાં, એટલે કે ટોટલી વીજ પુરવઠો આપણો બંધ થઈ ગયો હતો. ગઈકાલ સુધીમાં આપણે જિલ્લાની અંદર 41 જેટલા ગામોમાં પુનઃ પુરવઠો વીજળીનો ચાલુ થઈ ગયો છે. આજે સાંજ સુધી મોટાભાગના સિટી શહેરી વિસ્તાર અને ગ્રામ્યમાં પણ આપણે વીજળી પુરવઠો પુનઃ પ્રસ્થાપિત થાય એના માટેની 12 પણ ટીમો આવી છે અને પીજીવીસીએલ ભૂત લેવલ ઉપર કામગીરી કરી રહી છે. એ સિવાય જે આપણા રસ્તાઓની વાત કરીએ તો નાના મોટા ગ્રામ્ય લેવલના અને એકથી એક તાલુકાથી બીજા તાલુકાને જોડતો 235 જેટલા રસ્તાઓ છે એ બંધ હતા. આજ સવાર સુધીમાં આપણે 165 રસ્તાઓ ફરી મોટરબેલ કરી લીધા છે, એટલે કે એ રસ્તાઓ પર વાહન વ્યવહાર અવર જવર કરી શકે એ પ્રકારનું થઈ ગયું છે. બાકી જે રસ્તાઓ રહ્યા છે તે એકદમ ગ્રામ્ય લેવલના છે, જ્યાં ઝાડ વધારે પ્રમાણમાં પડેલા હોય અને એ દૂર કરવાનું કામ ફોરેસ્ટ વિભાગ, આરણબી પંચાયત, આરણબી સ્ટેટ બધા સાથે મળી ઝાડ કાપી અને જેસીબીથી દૂર હટાવી અને રસ્તા મોટરેબલ થાય એના માટેના પૂરતા પ્રયત્નો છે અને એ કામગીરી પણ આપણે આજે સાંજ સુધીમાં પૂરી કરી દઈશું. જે વીજળીના થાંભલાઓ જે આપણે પડી ગયા હતા 2610 જેટલા, એ વીજળીના થાંભલાઓ પણ મોટેભાગે રાજુલા, જાફરાબાદ અને ખાંભાની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. જે વીજળીના થાંભલા પડવાની એ કામગીરી પણ પીજીવીસીએલ દ્વારા પૂરજોશમાં ચાલુ છે અને એ પણ આપણને જેમ બને તેમ ત્વરિત પાછું રિએસ્ટાબ્લિશ થાય એવું આપણે કામગીરી કરી રહ્યા છીએ. અત્યારે પ્રાથમિક અંદાજ મુજબ આપણી પાસે જે કાચા પાકા મકાનો અને જે ઝૂંપડાઓની જે નુકસાનીની વાત કરીએ તો 17,200 જેટલા કાચા અને પાકા બધા મકાનો થઈ અને એને નુકસાન થયું છે. નાના મોટા પ્રકારનું દિવાલ પડી ગઈ છે, છાપરા ઉડી ગયા વગેરે વગેરે. એક્ઝેક્ટલી આપણે સર્વે થાય અને સર્વેનો ટીમનો રિપોર્ટ આવે ત્યારે જ આપણને સાચી માહિતી મળે કે ખરેખર એટલું કેટલું નુકસાન થયેલું છે. એટલે એ પણ અમે કામગીરી આજે દરેક તાલુકા વાઇઝ ટીમો બનાવી અને ચાલુ કરી દીધી છે. એમાં અમારી સરકારી જે આપણે મિલકતોની વાત કરીએ, સરકારી ઇમારતો છે, સરકારી જે ઓફિસો છે, તો ગ્રામ પંચાયતથી લઈ અને ઇવન મામલતદાર કચેરી છે, પ્રાંત કચેરી છે, જેવી કે રાજુલા છે, ખાંભા છે, પછી જાફરાબાદ છે, મામલતદાર કચેરીઓમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. એમ કરી આપણી ટોટલ 215 સરકારી કચેરીઓને પણ નાની મોટી, પછી જાફરાબાદ છે, મામલતદાર કચેરીઓમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. એમ કરી આપણી ટોટલ 215 સરકારી કચેરીઓને પણ નાની મોટી નુકસાની થયેલી છે. એ સિવાય જો આપણા જિલ્લાની અંદર મેક્સિમમ જો થયું હોય નુકસાન તો જે આપણા વૃક્ષો છે ખાસ કરીને એ આપણી પાસે અત્યારે જે આંકડો નોંધાયો છે એ મુજબ 56,713 જેટલા વૃક્ષો નાના મોટા થઈ અને બધી જગ્યાએ રોડ ઉપર પડી ગયા છે અને એ રસ્તાઓ એ જે વૃક્ષો પડી ગયા છે વૃક્ષો હટાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. એ સિવાય જો આપણે વાત કરીએ કે આપણા આશ્રયસ્થાનો છે, જે આશ્રયસ્થાનો ખાસ કરીને રાજુલા અને જાફરાબાદમાં છે, એ જ્યાં માણસો રહી રહ્યા છે એ માણસો માટે આપણે 23,000 જેટલા ફૂડ પેકેટ પણ ખરીદી પહોંચાડવામાં આવ્યા છે. પશુ પક્ષીઓના આપણે પાસે પશુ મરણનો અત્યાર સુધી આપણી પાસે સર્વે રિપોર્ટ નથી આવ્યો. એ પણ આજે ટીમો બનાવી અને જે આપણા પશુપાલન અધિકારી છે એમને ટીમો બનાવી અને સર્વેનો રિપોર્ટ ચાલુ થઈ ગયો છે. આજે મોડી રાત્રે સર્વે રિપોર્ટ એના મુજબ એના આંકડા આપણને મળવાની શક્યતા છે. ખેતીવાડીની જો વાત કરીએ તો જે અત્યારે બાગાયતનો જે રિપોર્ટ છે અમને પ્રાપ્ત થયો છે, પ્રાથમિક દ્રષ્ટિએ એના આંકડા અમારી સામે આવ્યા છે. એમાં 8,681 હેક્ટર જેટલા વિસ્તારમાં જે બાગાયત પાકો છે, બાગાયત પાકોને નુકસાન થયેલું છે એનો પણ વિગતવાર સર્વે જે સર્વે ટીમો છે એ કરી રહી છે.